સારંગપુરમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000 રૂમવાળું હાઈટેક ગેસ્ટ હાઉસ બની રહ્યું છે, જે 20 વીઘા જમીનમાં આકાર લઈ રહ્યું છે. પતંગિયા જેવી ડિઝાઇનનું બિલ્ડિંગ. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં સત્તામૃત મહોત્સવ સારંગપુર ધામના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામમાં પહેલાં હાઈટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ સારંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 1000થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યું છે. 20 વીઘામાં પથરાયેલા પતંગિયા જેવી ડિઝાઇનવાળા આ ગેસ્ટ હાઉસમાં એકસાથે 4000થી વધુ લોકો આરામથી રહી શકશે, ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઇનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અંગે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ રસપ્રદ વિગત શેર કરી હતી. હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે અત્યારે અમારે ત્યાં 700 રૂમનું જ ગેસ્ટ હાઉસ છે, તે દરરોજ ફૂલ થઈ જાય છે, જે બાદ અમે 1000થી વધુ રૂમવાળું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા છે, જેનું નામ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે. કદાચ મારા માનવ માનવા પ્રમાણે ધાર્મિક સ્થળોમાં આવડું મોટું એક જ બિલ્ડિંગ અને તેમાં પણ 1000થી વધુ રૂમ VIP હોય એવું ક્યાંય હશે નહીં, જેનું કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. આગામી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરને 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે બને ત્યાં સુધી જેટલા રૂમ તૈયાર થાય એટલા રૂમ એમાં ભક્તોને સગવડતા આપી શકીએ. હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે આની સૌથી મોટી ખાસિયત એ છે કે એક જ બિલ્ડિંગમાં 1000થી વધુ રૂમ છે. તમામ રૂમમાંથી મંદિર, ભોજનાલય અને તળાવના સરસ વ્યૂ જેવા મળશે. આ સાથે જ તમામ રૂમ ફૂલ હવા ઉજાસવાળા છે. આખું બિલ્ડિંગ તૈયાર થયા બાદ રાજમહેલ જેવું દેખાશે. આ યાત્રિક ભવનની ડિઝાઇન 2-3 વખત બનાવવામાં આવી, પણ અમુક ડિઝાઇન પસંદ આવી નહીં. આ પછી બટરફ્લાયવાળી ડિઝાઇન અમે ફાઇનલ કરી હતી, જેમાં એન્ટ્રી પહેલાં પાછળ હતી તેમાં પણ અમે ફેરફાર કર્યો છે. હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે આ બિલ્ડિંગમાં આવવા માટે ટ્રાફિક જરા પણ નડશે નહીં. ગેસ્ટ હાઉસમાં આવવા માટેનો રસ્તો મેઇન હાઈવેથી જ આપવામાં આવ્યો છે. જેટલું વ્હાઇટ હાઉસથી મંદિર દૂર થાય એટલું જ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન દૂર થાય એ માટે અમે વચ્ચેથી રસ્તો સીધો મંદિરે આવે તે મુજબ બનાવીશું, જેમાં ભોજનાલય પણ નજીક પડશે. ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર અલગ અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યુટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે. કુલ 180,000 સ્ક્વેર ફૂટમાં આકાર પામનારું આ ગેસ્ટ હાઉસ હાઈટેક ટેકનોલોજીથી બનાવવામાં આવશે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100% ભૂકંપ પ્રૂફ હશે. એટલું જ નહીં, બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો એની અંદર રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત બિલ્ડિંગની ઇનસાઇડમાં 500 અને આઉટસાઇડમાં 700 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે છે એવું પાર્કિંગ બનાવવામાં આવશે. 160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા રિસેપ્શન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્જ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોયલેટ, બાથરૂમની સુવિધા પણ હશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40,000 સ્ક્વેર ફૂટમાં મેઇન એન્ટ્રેન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટેનો હાઈટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત તેની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે. જીલ રાવલ, ZSTV, સારંગ.